વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે છે 27 જાન્યુઆરી. તો આપણે 26 અને 27 જાન્યુઆરીના કમ્બાઈન કરંટ અફેર્સની આજના વિડીયોમાં ચર્ચા કરીશું. જે ફ્રેન્ડ્સ હાલ જોડાયા છે, ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લે, જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે. ફ્રેન્ડ્સ, હું અન એકેડેમી પણ ભણાવું છું, તો તમે અન એકેડેમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અન એકેડેમી પર લગભગ 1 કે 2 દિવસમાં તમારા માટે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો જે કોર્સ છે, જાહેર વહીવટનો, એ કોર્સ સ્ટાર્ટ થઈ જશે. જે લોકોની ઘણી આશા હતી કે ભાઈ જાહેર વહીવટનો કોર્સ ક્યારે થાય છે, તો બસ હવે એ જ ટોપિક બાકી હતો આપણા તમામ કોર્સમાં. તો અનએકેડેમી પર જે તલાટી અને બિન સચિવ ક્લર્કની જે તૈયારી ચાલી રહી છે, ત્યાં મોસ્ટ ઓફ બધા જ કોર્સમાં વિડીયો ચાલુ છે. બસ આ જાહેર વહીવટનો કોર્સ બાકી હતો, એનું મટીરિયલિંગ કામ ખતમ થઈ ગયું છે. લગભગ કાલથી એ કોર્સ અપલોડ થઈ જશે, તો તમે એનો લાભ લઈ શકો છો. અને જે જાહેર વહીવટ છે એને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતના બનાવવું, એના પર મેં ઘણી મહેનત કરી છે, તો તમને કાલથી મજા આવશે. કાલથી એ કોર્સ લોન્ચ થઈ જશે, તો તમે એ જરૂર અટેન્ડ કરજો. તો પહેલો ક્વેશ્ચન છે આજના વિડીયોનો, તાજેતરમાં કેટલા લોકોને ભારત રત્ન આપવા માટે પસંદ કર્યા? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં કેટલા લોકોને ભારત રત્ન આપવા માટે પસંદ કર્યા છે? તો 3 લોકોને. કેટલા લોકોને? 3 લોકોને ભારત રત્ન આપવા માટે પસંદ કર્યા. ઓકે, કોને કોને? પહેલા આપણને ખબર હોવી જોઈએ. તો પહેલા છે પ્રણવ મુખર્જી. ઓકે, પ્રણવ મુખર્જીને, ત્યારબાદ નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકા. ઓકે, આ 3 લોકોને ભારત રત્ન માટે પસંદ કરાયા છે. હવે આની જાહેરાત 25 જાન્યુઆરીએ થઈ. ક્યારે થઈ? 25 જાન્યુઆરીએ જાહેરાત થઈ અને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવ્યા. હવે આમાં પ્રણવ મુખર્જી ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા. ઓકે, તેઓ 2012 થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ત્યારબાદ જે નાનાજી દેશમુખ છે, તેમને મરણોત્તરાંત મળ્યું છે ભારત રત્ન, અને ભૂપેન હજારિકાને પણ મરણોત્તરાંત ભારત રત્ન મળ્યું છે. ઓકે, હવે ભારત રત્ન વિશે વાત કરીએ તો થોડી માહિતી જાણી લઈએ બેઝિક. તો ભારત રત્ન રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. ભારત રત્ન પ્રત્યેક વર્ષ પણ અપાય છે, પણ જરૂરી નથી કે દરેક વર્ષ આપવો જોઈએ. ઓકે, ભારત રત્ન પ્રત્યેક વર્ષ અપાય, પણ એવું જરૂરી નહીં કે દર વર્ષે અપાય. લાસ્ટ ટાઈમ એટલે કે છેલ્લી વખત 2015માં પાછલી વખત ભારત રત્ન અપાયો હતો. કોને મળ્યો હતો? અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવીયાને. કોને? અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવીયાએ. એક વર્ષમાં મેક્સિમમ 3 લોકોને ભારત રત્ન અપાય છે. કેટલા લોકોને? એક વર્ષમાં મેક્સિમમ 3 લોકોને ભારત રત્ન આપી શકાય. લાસ્ટ 1999માં 3 લોકોને ભારત રત્ન અપાયો હતો એક સાથે. ઓકે, 1999માં. ત્યારબાદ 1-1, 2 લોકોને ભારત રત્ન મળતા હતા. હવે ભારત રત્નની શરૂઆત ક્યારે થઈ? તો 2 જાન્યુઆરી 1954. ક્યારે? 2 જાન્યુઆરી 1954માં ભારત રત્નની શરૂઆત થઈ. કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા? તો રાજેન્દ્ર પ્રસાદ. ઓકે, અને પહેલો ભારત રત્ન કોને મળ્યો? એક્ઝામમાં આ ક્વેશ્ચન જરૂર પૂછાઈ શકે. તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. કોને? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને પ્રથમ ભારત રત્ન મળ્યો. ઓકે, અને મરણોત્તરાંત ભારત રત્ન પૂછાય એ કોને મળ્યો? તો લાલ બહાદુર શાસ્ત્રીને. લાલ બહાદુર શાસ્ત્રીને મરણોત્તરાંત ભારત રત્ન મળ્યો. તો ભારત રત્ન વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ઓકે, તો આ બેઝિક માહિતી છે, એટલા માટે ડિસ્કસ કરી. હવે આપણે ચર્ચા કરીએ. ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો, આ છે પ્રણવ મુખર્જી, જેમને ભારત રત્ન મળ્યો છે. ત્યારબાદ નાનાજી દેશમુખ છે, જેમને તમે પિકમાં દેખી શકો છો, આ છે નાનાજી દેશમુખ. તેઓ એક સંઘ સેવક હતા અને તેમણે જે ગ્રામીણ ક્ષેત્રોમાં ખૂબ જ સારું કામ કર્યું હતું, તેમના બદલ આ ભારત રત્ન આપવામાં આવ્યો છે. ત્યારબાદ ભૂપેન હજારિકા છે, જેઓ સંગીત ક્ષેત્રે ખૂબ જ સારું પ્રદર્શન બદલ તેમણે આ ભારત રત્ન અપાયો છે. ઓકે, હવે ભારત રત્ન સૌથી સર્વોચ્ચ પુરસ્કાર છે ભારતીય માટે. ઓકે, ત્યારબાદ ભારત રત્ન પછી પદ્મ વિભૂષણ સેકન્ડ નંબરનો ભારત જે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાય. ત્યારબાદ 3rd નંબર પર પદ્મભૂષણ અને 4th નંબર પર પદ્મશ્રી. તો ફ્રેન્ડ્સ, આ જે સર્વોચ્ચ પુરસ્કારનું લિસ્ટ છે, 4 નામ, એ તમે યાદ રાખજો લાઇનસર. ત્યારબાદ આગળ વધશું. રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે? શું છે ક્વેશ્ચન? રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવવામાં? તો 25 જાન્યુઆરી. ક્યારે? 25 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવામાં આવે. હવે આ દિવસ મનાવવામાં કેમ આવે? તો મતદાનની જરૂરિયાત વિશે જાગૃતતા ફેલાવવા અને મતદાતાના અધિકારી તરફ યુવા પીઢીને પ્રોત્સાહિત કરવા માટે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ વોટર્સ ડે થીમ શું હતી 2019ની? નો વોટર્સ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. શું હતી થીમ? નો વોટર્સ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ આ વર્ષની થીમ હતી. રાષ્ટ્રીય મતદારો દિવસ ઉજવવાનો આ 9મો વર્ષ છે. ઓકે, અને આ દિવસ મનાવવામાં કેમ આ? તો 25મી જાન્યુઆરીના રોજ ભારતીય ચૂંટણી પંચનો પાયનિયર દિવસ એટલે કે અસ્તિત્વમાં આવ્યું હતું. ઓકે, અહીં ભારતીય ચૂંટણી પંચની વાત થઈ છે. તો વર્તમાન ચૂંટણી આયોગ કોણ છે? તો સુનિલ અરોરા. તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ જ્યારે આપણે રાષ્ટ્રીય મતદાતા વિશે સાંભળીએ.
ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં વાઘની સુરક્ષા માટે કયા રાજ્ય સેવ ટાઈગર પ્રોટેક્શન ફોર્સની રચના કરી? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં વાઘની સુરક્ષા માટે કયા રાજ્ય સેવ ટાઈગર પ્રોટેક્શન ફોર્સની રચના કરી? તો તેલંગાણા. તેલંગાણા રાજ્યે સેવ ટાઈગર પ્રોટેક્શન ફોર્સની રચના કરી. હવે શા કારણે? તો તેલંગાણા સરકારે બિગ કેટ વસ્તી એટલે કે વાઘની વસ્તીને રાજ્યમાં બચાવવા માટે સ્ટેટ ટાઈગર પ્રોટેક્શન ફોર્સ રચવાનું નક્કી કર્યું છે. મુખ્ય સચિવ એસ કે જોશીની અધ્યક્ષતાની હેઠળ રાજ્ય વન સંરક્ષણ સમિતિએ એસટીએફ રચવાનો નિર્ણય લીધો. શું છે? એસટીપીએફ જે છે એને રચવાનો નિર્ણય લીધો. હવે અહીં એસટીપીએફનું ફૂલ ફોર્મ શું થશે એ આપણને ખબર હોવી જોઈએ. સ્ટેટ ટાઈગર પ્રોટેક્શન ફોર્સ. શું થશે? સ્ટેટ ટાઈગર પ્રોટેક્શન ફોર્સ એ એસટીપીએફનું ફૂલ ફોર્મ થશે. તો અમરાબાદ અને કવાલ ટાઈગર અનામતમાં વાઘની વસ્તીને બચાવવા માટે 112 સભ્ય સશસ્ત્ર એસટીએફનું નેતૃત્વ જંગલના સહાયક કન્ઝર્વેટર દ્વારા કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારના 40:60 આધાર પર બળની કિંમત વહેંચાશે. વાઘની સુરક્ષા માટે અને જંગલ અકસ્માત અટકાવવા માટે 2.25 કરોડની ભંડોળને મંજૂર કરવામાં આવી છે. હવે અહીં તેલંગાણાની વાત થઈ છે તો હાલમાં જ તેલંગાણાના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. કોણ બન્યા છે? તો આપણને ખબર હોવું જોઈએ ટી રાધાકૃષ્ણન. કોણ બન્યા છે? ટી રાધાકૃષ્ણન તેલંગાણાના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ત્યારબાદ તેલંગાણાથી લિંકેડ છે આંધ્રપ્રદેશ. ઓકે, આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશના પણ નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. કોણ? સી પ્રવીણ કુમાર. કોણ બન્યા છે? સી પ્રવીણ કુમાર આંધ્રપ્રદેશના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. તો આપણને આ બંને રાજ્યના ન્યાયાધીશના નામ ખબર હોવું જોઈએ કારણ કે હાલમાં જ તેમની નિયુક્તિ થઈ છે. હવે ગુજરાતના જે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ છે એ કોણ છે તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ત્યારબાદ આગળ વધશું. ઇન્ડિગોના નવા સીઈઓ કોણ બન્યા? શું છે ક્વેશ્ચન? ઇન્ડિગોના નવા સીઈઓ કોણ બન્યા? તો રોનોજોય દત્તા. કોણ બન્યા છે? રોનોજોય દત્તા ઇન્ડિગોના નવા સીઈઓ બન્યા. તો ઇન્ડિગોના માલિક ઇન્ટરગ્લોબે એવિએશને કંપનીના નવા ચીફ એજ્યુકેટર ઓફિસર તરીકે તાત્કાલિક અસર સાથે રોનોજોય દત્તાની નિમણૂક કરી. કંપનીએ કંપનીના નિયામક મંડળના અધ્યક્ષ તરીકે સ્વતંત્ર બિન એજ્યુકેટેડ ડિરેક્ટર મેલે વિતલ દામોદરની નિમણૂકને પણ મંજૂરી આપી. રોનોજોય દત્ત આગામી 5 વર્ષ માટે કંપનીના સીઈઓ તરીકે રહેશે. 67 વર્ષીય રોનોજોય દત્તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી બીએસ મિકેનિકલ એન્જિનિયરિંગ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. તો આપણને આમના વિશે આટલી માહિતી હોવી જોઈએ. તો ઇન્ડિગોના નવા સીઈઓ કોણ બન્યા? રોનોજોય દત્તા. ઓકે, ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં મલેશિયાના નવા કિંગ કોણ બન્યા? તો તાજેતરમાં મલેશિયાના નવા કિંગ બન્યા છે સુલતાન અબ્દુલ્લા. કોણ બન્યું છે? સુલતાન અબ્દુલ્લા મલેશિયાના નવા કિંગ બન્યા. તો ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો આ છે સુલતાન અબ્દુલ્લા. કોણ છે? આ છે સુલતાન અબ્દુલ્લા, જેઓ મલેશિયાના નવા કિંગ બન્યા. કોણ? તો સુલતાન અબ્દુલ્લા. તો ફ્રેન્ડ્સ, અહીં મલેશિયાની વાત થઈ છે તો મલેશિયા વિશે પણ થોડું જાણી લઈએ. તો મલેશિયાનું કેપિટલ છે કુઆલાલંપુર. શું છે? કુઆલાલંપુર મલેશિયાનું કેપિટલ. અને કરન્સી છે મલેશિયન રિંગી. શું છે? કરન્સી છે મલેશિયન રિંગી. તો જ્યારે પણ મલેશિયા વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ આગળ વધશું. આજે કેટલામો પ્રજાસત્તાક દિવસ છે એટલે કે 26 જાન્યુઆરીએ કેટલામો પ્રજાસત્તાક દિવસ હતો? તો 70મો હતો. કેટલામો હતો? 70મો પ્રજાસત્તાક દિવસ હતો 26 જાન્યુઆરીએ. આ યાદ રાખજો, એક્ઝામમાં આ ક્વેશ્ચન જરૂર પૂછાઈ શકે. તો કેટલામો હતો? તો 70મો. આના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ તો 1950 આજથી ભારતમાં બંધારણનો અમલ થયો હતો તે માટે પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે. અને કેટલામો પ્રજાસત્તાક દિવસ છે? આ 70મો. અને આના મુખ્ય અતિથિ યાદ રાખો. ઓકે, જે પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ રહ્યો છે હતો એના મુખ્ય અતિથિ કોણ હતા મહેમાન? તો દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા. કોણ હતા? દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા મુખ્ય અતિથિ હતા. તો આમનું નામ યાદ રાખજો. હવે દક્ષિણ આફ્રિકાની વાત થઈ છે તો એના રિગાર્ડિંગ આ 3 જે પાટનગર છે એના રિગાર્ડિંગ વાત કરી લઈએ. તો દક્ષિણ આફ્રિકાનું કારોબારી કેપિટલ છે પેટ્રોરિયા. કયું છે? કારોબારી કેપિટલ છે પેટ્રોરિયા. ન્યાયિક કેપિટલ છે બ્લેમફોનટેઇન. શું છે? ન્યાયિક કેપિટલ છે બ્લેમફોનટેઇન. અને વિધાનસભા કેપિટલ છે કેપટાઉન. તો દક્ષિણ આફ્રિકા વિશે આ માહિતી અચૂક યાદ રાખજો. અને ચલણ છે દક્ષિણ આફ્રિકાનું શું? દક્ષિણ આફ્રિકન રેન્ડ. શું છે? દક્ષિણ આફ્રિકન રેન્ડ છે ચલણ. અને ગુજરાતનું પૂછી લે કે ભાઈ ગુજરાતમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ક્યાં થઈ? તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે. ક્યાં થઈ છે? બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ગુજરાતમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ પ્રજાસત્તાક દિવસ આવે ત્યારે તમને આટલી માહિતી અચૂક હોવી જોઈએ. કેટલામો પ્રજાસત્તાક દિવસ હતો, કોણ મુખ્ય અતિથિ હતા અને ગુજરાતમાં ક્યાં યોજાયો હતો. ઓકે, તો આ 3 સવાલના જવાબ તમારા મનમાં ક્લિયર હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં ઓપરેશન ઓલિમ્પિક કયા રાજ્યમાં શરૂ થયો? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં ઓપરેશન ઓલિમ્પિક કયા રાજ્યમાં શરૂ થયો? તો કેરળ રાજ્યમાં. કયા રાજ્યમાં શરૂ થયો છે? કેરળ રાજ્યમાં થયો છે ઓપરેશન ઓલિમ્પિક શરૂ. હવે અહીં કેરળની વાત થઈ છે. ઓકે, અને ઓપરેશન ઓલિમ્પિકની વાત થઈ છે. તો ઓપરેશન ઓલિમ્પિક મતલબ શું? તો એથ્લીટોને તૈયાર કરવામાં આવશે. ઓકે, કેરળમાં એથ્લીટોને તૈયાર કરવામાં આવશે
જેમાં એથ્લેટિક્સની જે રમતો છે, રેસિંગ છે, સ્વિમિંગ છે, સાયકલ છે, સાયકલિંગ છે, બોક્સિંગ છે, બેડમિન્ટન, કુસ્તી માટે તૈયાર કરવામાં આવશે આ ઓપરેશન ઓલિમ્પિક અંતર્ગત. ઓકે, રાજ્યના ખેલાડીઓને. હવે અહીં કેરળની વાત થઈ છે, તો કેરળ વિશે થોડું જાણી લઈએ. કેરળના મુખ્યમંત્રી કોણ છે આપણને ખબર હોવી જોઈએ, પિનારાય વિજયન. પાટનગર છે તિરુવનંતપુરમ અને રાજ્યપાલ છે પી સચિવમ. ઓકે, તો જ્યારે કેરળ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ છે, તાજેતરમાં ભારતીય સેનાના જનરલ બિપિન રાવતને કયું સન્માન મળ્યું? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં ભારતીય સેનાના જનરલ બિપિન રાવતને કયું સન્માન મળ્યું? તો પરમ વિશિષ્ટ સેવા પદક. કયું મળ્યું છે? પરમ વિશિષ્ટ સેવા પદક. ઓકે, હવે ભારતીય સેનાના જનરલ બિપિન રાવત છે, શું છે? ઇન્ડિયન આર્મીના હેડ છે. તો એના પરથી આપણને હાલમાં જ ઇન્ડિયન આર્મી ડે ઉજવાઈ ગયો. કયો દિવસ ઉજવાઈ ગયો? ઇન્ડિયન આર્મી ડે. તો ક્યારે ઉજવાયો? તો 15 જાન્યુઆરી. તો ફ્રેન્ડ, જો તમને આવી રીતના લિંક ટુ લિંક કરશો તો તમને એક્ઝામમાં ક્યારે તકલીફ નહીં પડે અને કરંટ સૌથી ઇઝી લાગશે. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં કયા પત્રકારને રિપબ્લિક ડે જર્નાલિઝમ એવોર્ડ 2019 થી સન્માનિત કર્યા? તો ધીરેન્દ્રનાથ ચક્રવર્તી. શું છે ક્વેશ્ચન? તાજેતરમાં કયા પત્રકારને રિપબ્લિક ડે જર્નાલિઝમ એવોર્ડથી સન્માનિત કર્યા? તો ધીરેન્દ્રનાથ ચક્રવર્તી. હવે ધીરેન્દ્રનાથ ચક્રવર્તી દૈનિક આસામ અને દૈનિક જનભૂમિના સંપાદન રહી ચૂક્યા છે અને તેઓ અનુભવી પત્રકાર છે અને તેમને અસમ સરકાર દ્વારા અસમ રાજ્યમાં પત્રકારિતા માટે આ એવોર્ડ અપાય છે, રિપબ્લિક ડે જર્નાલિઝમ એવોર્ડ. ઓકે, તો અસમ સરકારે ધીરેન્દ્રનાથ ચક્રવર્તીને આ એવોર્ડ આપ્યો છે. ઓકે, તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ છે, આતંકવાદીથી સેનામાં સામેલ નજીર અહેમદ વાનીને કયા પુરસ્કારથી સન્માનિત કર્યા? શું છે ક્વેશ્ચન? આતંકવાદીથી સેનામાં સામેલ નજીર અહેમદ વાનીને કયા પુરસ્કારથી સન્માનિત કર્યા? તો અશોક ચક્રથી. સેનાથી? અશોક ચક્રથી સન્માનિત કર્યા છે. હવે જે નજીર અહેમદ છે, તમામ મનમાં થયું છે કે ભાઈ આતંકવાદીથી. તો ફ્રેન્ડ્સ, નજીર અહેમદ 2004 સુધીમાં આતંકવાદી હતા. ઓકે, પણ 2004માં તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા. ક્યારે? 2004થી તેઓ ભારતીય સેનામાં જોડાયા અને 2018માં નવેમ્બર મહિનામાં એક મિલિટરી ઓપરેશન દરમિયાન તેઓ શહીદ થઈ ગયા. કોણ? તો નજીર અહેમદ વાણી. આ યાદ રાખજો. અને તેમને અશોક ચક્રથી સન્માનિત કર્યા છે. તો આપણને આમના વિશે આટલી માહિતી અચૂક હોવી જોઈએ. ત્યારબાદ છે, તાજેતરમાં કયા દેશે નેશનલ ડ્રિંક તરીકે શેરડીના રસને જાહેર કર્યું? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં કયા દેશે નેશનલ ડ્રિંક તરીકે શેરડીના રસને જાહેર કર્યું? તો પાકિસ્તાન દેશે નેશનલ ડ્રિંક તરીકે શેરડીના રસને જાહેર કર્યું. તો પાકિસ્તાને હાલમાં ટ્વિટર પર એક સર્વે કર્યું હતું કે ભાઈ નેશનલ ડ્રિંક તરીકે કયું રસને આપણે ચૂઝ કરી શકીએ, જાહેર કરી શકીએ. તો તેમાં સૌથી વધારે જે વોટ છે એ શેરડીના રસને મળ્યું. તો ત્યારબાદ જે નેશનલ ડ્રિંક તરીકે પાકિસ્તાને શેરડીના રસને જાહેર કર્યું. હવે અહીં પાકિસ્તાનની વાત થઈ છે. શેની વાત થઈ છે? પાકિસ્તાનની. તો પાકિસ્તાન વિશે આપણને થોડું ખબર હોવું જોઈએ. શું ખબર હોવું જોઈએ? એક તો પાકિસ્તાનના વડાપ્રધાન, શું નામ છે? ઇમરાન ખાન. પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું નામ શું છે? ડોક્ટર આરિફ અલવી. ઓકે, પાકિસ્તાનનું પાટનગર શું છે? તો આપણને ખબર હોવું જોઈએ, ઇસ્લામાબાદ. અને પાકિસ્તાનનું નાણું છે પાકિસ્તાની રૂપિયો. તો જ્યારે પણ પાકિસ્તાન વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ છે આજનો લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોને પ્રવાસી ભારતીયથી સન્માનિત કર્યા? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં કોને પ્રવાસી ભારતીયથી સન્માનિત કર્યા? તો અહીં જે ત્રણે નામ આપ્યા છે, ત્રણે એટલે કે ગિરીશ પંત, ડોક્ટર જુલેખા દાઉદ અને સુરેન્દ્રસિંહ કંધારી. ઓકે, ગિરીશ પંત, ડોક્ટર જુલેખા દાઉદ અને સુરેન્દ્રસિંહ કંધારીને પ્રવાસી ભારતીયથી સન્માનિત કર્યા. હવે હાલમાં જ પ્રવાસી ભારતીય દિવસ ક્યાં ઉજવાઈ ગયો? તો વારાણસી ખાતે. ક્યાં ઉજવાઈ ગયો? વારાણસી ખાતે ઉજવાઈ ગયો પ્રવાસી ભારતીય દિવસ. ઓકે, અને ત્યારબાદ પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં ક્યારે આવે? તો 9 જાન્યુઆરીના રોજ. ક્યારે? 9 જાન્યુઆરીના રોજ. તો આપણને પ્રવાસી ભારતીય દિવસ વિશે આટલી માહિતી અચૂક હોવી જોઈએ. હોપફુલ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહ્યો તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરજો. અને તમારામાંથી ઘણા લોકોના મેસેજ આવે છે કે સર, યુટ્યુબ પર કમ ઘણા વિડીયો નહીં આવતા. તો ફ્રેન્ડ્સ, હાલમાં યુટ્યુબ પર ઘણા લોકોની જે તૈયારી છે લગભગ નાઉન છે, કોઈ એટલો બધો ઇન્ટરેસ્ટ નહીં. અને અનએકેડમી પર આપણા ઘણા કોર્સ ચાલુ છે, તો એ હું કોર્સ ફિનિશ કરવા ઈચ્છું છું. અને મેક્સિમમ લગભગ 4500થી વધુ લોકો જોડાઈ ગયા છે આપણી અનએકેડમી પ્રોફાઇલ પર, જે લોકો તૈયારી કરી રહ્યા છે. અને અમને ખબર છે કે ડેલીના 5-6 વિડીયો મારા ત્યાં અપલોડ હોય, તો તમે તે તમામનો લાભ લઈ શકો છો ડેલી ત્યાં જોડાઈને. ઓકે, તો હજુ સુધી જો લર્નિંગ એપ ડાઉનલોડ ના કરી હોય તો લર્નિંગ એપ ડાઉનલોડ કરી લો. તમારી માટે તલાટી અને બિન સચિવાલય ક્લર્કની તૈયારી ત્યાં ફ્રી ઓફ કોસ્ટ હશે. ઓકે, જો તમે જોબ કરતા હોય, ઘરે બેસીને તૈયારી કરતા હોય, તો તમારા માટે બેસ્ટ પ્લેટફોર્મ છે. અને આ સૌથી વધારે હું જ કામ કરતો હોય છે, લગભગ સૌથી વધારે હું મહેનત કરું છું તમારા માટે. મોસ્ટ ઓફ મટીરિયલ ઓથેન્ટિક હોય છે. તો બેસ્ટ ઓફ બેસ્ટ છે એમાં મોક ટેસ્ટ સિરીઝ છે, બંધારણ સિરીઝ છે, મેથ સિરીઝ છે,
ત્યારબાદ ગુજરાતી ગ્રામર સિરીઝ છે, સાહિત્ય સિરીઝ છે અને એક જ સિરીઝ બાકી હતી જાહેર વહીવટની, એ પણ કાલથી શરૂ થઈ જશે. તો તમે તે તમામનો લાભ ફ્રીમાં લઈ શકો છો. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું. ત્યાં સુધી માતા રહો અને તૈયારી કરતા રહો.